डायाबिटीस શું છે? ડાયાબિટીસ એક પ્રકારનો રોગ છે કે જેમાં શરીર ઇન્સ્યુલિનનો યોગ્ય ઉપયોગ કરી શકતું નથી અથવા તો તે બનતું બંધ થઈ જાય છે. ઇન્સ્યુલિન સ્વાદુપિંડ દ્વારા પેદા થતો અંતઃસ્ત્રાવ છે જે આહારમાંની શુગરને નિયંત્રિત કરે છે તેમજ શુગર, સ્ટાર્ચ અને અન્ય ખોરાકનું દૈનિક જીવન માટે જરૂરી ઉર્જામાં રૂપાંતર કરે છે. ડાયાબિટીસ વ્યક્તિ પર શું અસર કરે છે? સમય જતા ડાયાબિટીસથી અંધત્વ, કિડનીની સમસ્યા અને જ્ઞાનતંતુને ઈજા થઈ શકે છે. ડાયાબિટીસ ધમનીઓને સખ્ત અને સાંકડી બનાવવા માટેનું મહત્વનું પરિબળ છે, જેનાથી લકવો, હૃદયરોગ અને અન્ય મોટી રક્તવાહિનીઓની સમસ્યા સર્જાય છે. હવે આ ડાયાબિટીસ શાના કારણે થાય છે? અપૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન પેદા થવું, ઇન્સ્યુલિનનું ખામીયુક્ત ઉત્પાદન થવું અથવા ઇન્સ્યુલિનને પૂરતા પ્રમાણમાં અને યોગ્ય રીતે ઉપયોગ નહીં કરવાની કોષોની ક્ષમતાને કારણે ડાયાબિટીસ થાય છે. તેના કારણો આ પ્રમાણે હોઈ શકે: આનુવાંશિક અથવા વારસાગત પરિબળો, અનિયમિત જીવનશૈલી અને પર્યાવરણીય પરિબળો. ડાયાબિટીસના વિવિધ પ્રકારો કયા છે? ડાયાબિટીસના મુખ્ય ત્રણ પ્રકારો છે: ટાઈપ 1 ડાયાબિટીસ, જેને ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલિટિસ IDDM કહેવાય છે. આ પ્રકાર મોટાભાગે બાળકો અને યુવાનોમાં જોવા મળે છે. ટાઈપ 2 ડાયાબિટીસ, જેને નોન ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલિટસ NIDDM તરીકે પણ ઓળખાય છે, જે પુખ્ત વયના વ્યક્તિઓમાં જોવા મળે છે. જે સ્ત્રીને ડાયાબિટીસ નથી તેને ગર્ભાવસ્થા દરમિયાન લોહીમાં ગ્લુકોઝનો વધારો થાય તેને જેસ્ટેશનલ ડાયાબિટીસ કહે છે. ટાઈપ 1 ડાયાબિટીસ શું છે? ટાઈપ 1 ડાયાબિટીસમાં શરીર ઇન્સ્યુલિન પેદા કરી શકતું નથી. ઇન્સ્યુલિન શુગરને લોહીમાંથી શરીરના કોષોમાં લઈ જવામાં મદદ કરે છે. ઉર્જા માટે કોષોને આ શુગરની જરૂર હોય છે અને તેનાથી શરીર તંદુરસ્ત રહે છે. જો ઉર્જા માટે જરૂર હોય છે તે શુગર શરીરને ન મળે તો લોહીમાં શુગરનું પ્રમાણ ઊંચું થઈ જાય છે. ડાયાબિટીસ એ લોહીમાં વધારે શુગરની સમસ્યા ધરાવતા લોકો માટેનો મેડિકલ શબ્દ છે. ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા લોકોને ઇન્સ્યુલિન લેવાની સલાહ અપાય છે. ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા મોટાભાગના લોકો બાળકો કે યુવાન હોય છે, પરંતુ તે કોઈ પણ ઉંમરે થઈ શકે છે. ટાઈપ 2 ડાયાબિટીસ શું છે? ટાઈપ 2 ડાયાબિટીસમાં શરીર પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન પેદા કરતું નથી અથવા તો શરીર દ્વારા પેદા થયેલ ઇન્સ્યુલિનનો યોગ્ય રીતે ઉપયોગ થતો નથી. આરોગવામાં આવેલો મોટાભાગનો ખોરાક શરીર દ્વારા શુગરમાં રૂપાંતરિત થાય છે, જેને મેડિકલ ભાષામાં ગ્લુકોઝ કહેવાય છે. ઇન્સ્યુલિનની મદદથી શુગર લોહીમાંથી શરીરના કોષોમાં જાય છે. જો લોહીમાંથી શરીરના કોષોમાં લઈ જવા માટે પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન ન હોય તો શરીરમાં શુગરના પ્રમાણમાં વધારો થાય છે. જ્યારે લોહીમાં શુગરનું પ્રમાણ ઊંચું હોય ત્યારે ડાયાબિટીસ થાય છે. ટાઈપ 2 ડાયાબિટીસ પુખ્ત વયના લોકોમાં ઘણું સામાન્ય છે, પરંતુ ટાઈપ 2 ડાયાબિટીસ ધરાવતા બાળકો અને યુવાનોની સંખ્યા પણ વધી રહી છે. યોગ્ય પ્રમાણમાં સ્વાસ્થ્યપ્રદ ખોરાક ખાવાથી અને શારીરિક રીતે સક્રિય રહેવાથી લોહીમાં શુગરનું પ્રમાણ ઘટે છે. ટાઈપ 2 ડાયાબિટીસ ધરાવતા મોટાભાગના લોકો ડાયાબિટીસની દવાઓ લે છે અને કેટલાક ઇન્સ્યુલિન પણ લેતા હોય છે. ડાયાબિટીસ અસાધ્ય રોગ છે, પરંતુ તેને કાબૂમાં રાખી શકાય છે. ડાયાબિટીસના લક્ષણો ક્યા છે? ડાયાબિટીસના લક્ષણો આ પ્રમાણે છે: અતિશય તરસ લાગવી, અતિશય પેશાબ થવો, હંમેશા ભૂખ લાગવી, થાક લાગવો અને ઊંઘ આવવી, હાથ અથવા પગમાં ખાલી ચડવી અને જણજણાટી થવી, ઘા પર રૂજ ન આવવી, યોની માર્ગમાં ચેપ લાગવો, જાતીય સંબંધમાં સમસ્યા થવી, ધૂંધળું દેખાવું,
વજનમાં અચાનક ઘટાડો થવો, જો તમને આમાંથી કોઈ પણ સમસ્યા એક સપ્તાહ કે તેથી વધુ સમયથી હોય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક સાધો. તમારા ડોક્ટર ડાયાબિટીસનું નિદાન કેવી રીતે કરે છે? ડાયાબિટીસના નિદાન માટે ફાસ્ટિંગ બ્લડ ગ્લુકોઝ એટલે કે ભૂખ્યા પેટે લોહીમાંના ગ્લુકોઝનું પરીક્ષણ અથવા લોહીમાં શુગરનું પરીક્ષણ પસંદગીના માર્ગો છે. તે કરવું સરળ અને અનુકૂળ બને છે. વ્યક્તિને આખી રાતનો એટલે કે ઓછામાં ઓછો 8 કલાકનો ઉપવાસ હોય તો તે પછી લોહીનો એક નમૂનો લેવામાં આવે છે, તેને લેબોરેટરીમાં વિશ્લેષણ માટે મોકલવામાં આવે છે. ગ્લુકોઝ મીટરનો ઉપયોગ કરીને તે ડોક્ટરોની ઓફિસમાં પણ ચોક્કસ રીતે માપી શકાય છે. ઉપવાસની અવસ્થાનું ગ્લુકોઝનું લોહીમાં પ્રમાણ સામાન્ય રીતે 100 મિલીગ્રામ પ્રતિ ડેસીલીટર હોય છે. જો જુદા જુદા દિવસે થયેલા 2 કે તેથી વધુ પરીક્ષણોમાં ફાસ્ટિંગ ગ્લુકોઝનું સ્તર 126 મિલીગ્રામ પ્રતિ ડેસીલીટર હોય તો વ્યક્તિને ડાયાબિટીસ છે તેવું સૂચવે છે. ગમે તે સમયે લીધેલા લોહીના ગ્લુકોઝનો ટેસ્ટ પણ ડાયાબિટીસના નિદાન માટે ઉપયોગી છે. 200 મિલીગ્રામ પ્રતિ ડેસીલીટર અથવા શુગરનું લોહીમાં તેનાથી ઊંચું પ્રમાણ ડાયાબિટીસ સૂચવે છે. ડાયાબિટીસ થતા કેવી રીતે અટકાવી શકાય? ડાયાબિટીસ અંગે જાણકારી પ્રાપ્ત કરો. તમારા પરિવારના સભ્યને ડાયાબિટીસ હોય તો તમે તેને પણ રોકવામાં મદદ કરી શકો. બ્રાઉન ચોખા અને દાળ જેવા ચાળ્યા વિનાના અનાજ, સફરજન, જામફળ, પપૈયા, તરબૂચ જેવા ફળો તેમજ પાલક અને કોબી જેવા લીલા પાનવાળા શાકભાજી આરોગો, બટાકાની વેફર્સ, પાણીપુરી અને વડાપાઉં જેવા તળેલા જંક ફૂડ ઓછા ખાઓ. માંસ, પીઝા અને ચીઝ જેવા વધુ પડતી ચરબીવાળા ખોરાકથી દૂર રહો. વજન ઘટાડો. સક્રિય રહો. દરરોજ ચાલો, રમો અને કસરત કરો. ધૂમ્રપાન બંધ કરો. ડાયાબિટીસનું પરીક્ષણ કરાવતા રહો. ડાયાબિટીસનું પરીક્ષણ ઝડપી, સરળ અને ઓછા ખર્ચવાળું હોય છે. ડાયાબિટીસથી થનારી સંભવિત સમસ્યાઓ: ડાયાબિટીસ આંખો, કિડની, ચેતાઓ અને હૃદયમાં રક્તવાહિનીની બીમારી કરી શકે છે, જેના લીધે હૃદય રોગ, લકવો અને લોહીના ઓછા પુરવઠાને કારણે શરીરના નીચલા ભાગમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે. આંખોની યોગ્ય કાળજી માટેના સૂચનો: ડાયાબિટીસથી થતા લોહીમાં શુગરનું ઊંચું સ્તર તમારી આંખમાં ઘણા પ્રકારની સમસ્યાઓ સર્જી શકે છે. ધૂંધળું દેખાવું, ઝાંખું દેખાવું, જેમાં તમે મેલી બારીમાંથી જોઈ રહ્યા હોય તેવો અનુભવ થાય, આંખના દબાણમાં વધારો, દ્રષ્ટિ ગુમાવવી. આંખની સમસ્યાને આ રીતે અટકાવો: વર્ષમાં 1 વખત આંખની તપાસ કરાવો. લોહીના દબાણને કાબૂમાં રાખો અને લોહીમાં શુગરના પ્રમાણને કાબૂમાં રાખો. હૃદયની કાળજી માટેના સૂચનો: ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિને ડાયાબિટીસ ન ધરાવતા વ્યક્તિની સરખામણીએ હૃદયરોગનું ઓછામાં ઓછું બમણું જોખમ હોય છે. તમે હૃદયરોગના હુમલા, લકવાના હુમલા અને રક્તવાહિનીઓની સમસ્યાઓની શક્યતાને નિયંત્રણ દ્વારા ઘટાડી શકો છો. લોહીમાંનું શુગરનું પ્રમાણ, લોહીનું દબાણ, કોલેસ્ટ્રોલ, વજન અને ધૂમ્રપાન અટકાવીને. હવે એક બહુ મહત્વની વાત છે કે કિડનીની કાળજી માટેના કેટલાક સૂચનો જોઈએ. ડાયાબિટીસ ધરાવતા લોકોને કિડનીની બીમારી થવાના જોખમો અથવા શક્યતાઓ વધારે હોય છે. કિડનીની સમસ્યા સ્વાસ્થ્યને લગતી ગંભીર સમસ્યાઓનો ઉતરે છે અને તેને કાબૂમાં લેવી મુશ્કેલ હોય છે. કિડનીની સમસ્યાને છુપી શારીરિક સમસ્યા કહેવાય છે, કારણ કે જ્યાં સુધી બહુ મોડું ન થઈ જાય ત્યાં સુધી તેના સંકેતો પણ મળતા નથી. નીચેના માર્ગોથી કિડનીની સમસ્યા શરૂ થાય તે પહેલા જ તેને અટકાવી શકાય છે.
લોહીમાં શુગરનું પ્રમાણ કાબુમાં રાખો, લોહીના દબાણને કાબુમાં રાખો, સક્રિય રહો અને યોગ્ય માત્રામાં સ્વાસ્થ્યપ્રદ ખોરાક આરોગો. દર વર્ષે પેશાબમાંના પ્રોટીન માટેનું પરીક્ષણ કરાવો. વજનને નિયંત્રિત કરો. ધૂમ્રપાન છોડો. દરરોજ 6-8 ગ્લાસ પાણી પીવો અને સલાહ પ્રમાણે યોગ્ય દવાઓ લો. હવે આપણે જોઈએ કે પગની સારી અને યોગ્ય કાળજી માટેના સૂચનો ક્યાં ક્યાં છે. તમારા પગ અને અંગૂઠા પર કાપા, ઉજરડા અને સોજાની રોજ અરીસા વડે તપાસ કરો. યોગ્ય રીતે બંધ બેસતા હોય એવા બૂટ અને મોજા પહેરો. પગની ચામડીને કોરી પડી જતી અટકાવવા સ્કિન લોશન લગાવો. રોજ 20-30 મિનિટ માટે કસરત કરો. તમારા પગ રોજ ધોઈ અને કોરા કરો. હુંફાળું પાણી અને હળવા સાબુનો ઉપયોગ કરો. જો તમારા પગને ઈજા થઈ હોય તો ડોક્ટરનો સંપર્ક કરો. અને ઉઘાડા પગે ચાલવાનું તો બિલકુલ ટાળો. સ્વાસ્થ્યપ્રદ આહાર માટેના સૂચનો. મીઠાઈ જેવા વધારે શુગરવાળા આહારને ટાળો. બર્ગર, પિઝા, બટાકાની વેફર્સ, વડાપાઉં, પાણીપુરી જેવા જંક ફૂડ તેમજ સમોસા અને પરોઠા જેવા વધુ પડતા કોલેસ્ટ્રોલ હોય તેવા ખોરાકને ટાળો. ઘીને તદ્દન ટાળો. તેની જગ્યાએ સ્વાસ્થ્યપ્રદ વનસ્પતિ તેલ વાપરો. વધારે પડતો ખોરાક ન લેશો. સ્વાસ્થ્યપ્રદ ખોરાક લો, જેમ કે બ્રાઉન ચોખા અને દાળ, સાબુદાણા, ચાળ્યા વિનાના એટલે કે દાણાદાર ઘઉં અને બ્રાઉન બ્રેડ જેવા ચાળ્યા વિનાના અનાજનો ખોરાક લો. સફરજન, તરબૂચ અને પપૈયા જેવા ઓછી શુગર અને ઓછી કાર્બોહાઈડ્રેટ્સ ધરાવતા ફળો લો. પાલક, કોબી, સરસિયા અને મેથી જેવા લીલા પાંદડાવાળા શાકભાજી આરોગો. મેદાની જગ્યાએ લોટ વાપરો. તેમજ તમારા ડોક્ટર દ્વારા સૂચિત આહારને અપનાવો. વજન ઘટાડવા માટેના સૂચનો. વધારે વજન અને ડાયાબિટીસના હોવાથી સ્વાસ્થ્યને લગતી ગંભીર સમસ્યા થવાના જોખમો વધી જાય છે. નીચેના ઉપાયો અપનાવીને શરીરમાંથી વધુ કેલરી બાળી વજન ઓછું કરી શકાય. ધીરે ધીરે ખાવું. ભૂખ્યા રહેવાનું ટાળો. કેટલો ખોરાક લો છો તેનું પ્રમાણ માપવાનું રાખો. દિવસમાં 5-9 વખત ફળો અને શાકભાજી આરોગો. દરરોજ 5-8 ગ્લાસ પાણી પીવો. નાસ્તો ટાળો અને સક્રિય રહો. અને છેલ્લે હવે જોઈએ કસરત માટેના સૂચનો. કેવી રીતે ચુસ્ત રહેવું. દરરોજ ઓછામાં ઓછી 20-30 મિનિટ માટે કસરત કરો. સક્રિય રહો, યોગ કરો. તમારા ડોક્ટર દ્વારા સૂચવેલી સ્નાયુઓને ખેંચવાની કસરત કરો અથવા કોઈ પણ કસરત કરો.